प्रश्न 18 नीचेना दाखला गणो। दाखला नंबर 1 50 सेंटीमीटर लांबा अने 20 सेंटीमीटर पहोळा लंबचोरसनी टेबलनी सीमानो माप लखो। आपणने खबर छे कि सीमा एटले किनारी, तो सौथी पहेला ई बाजुमां आपणे टेबल दोरी दीए, तो टेबल माटे आखुं टेबल नहीं दोरवानुं, खाली आपणे लंबचोरस कीधुं छे तो लंबचोरस दोरवानुं छे, એટલે તમને ખ્યાલ આવે કે કઈ બાજુનું માપ કેટલું છે। જો 50 સેન્ટીમીટર લાંબા, તો આ બાજુનું લંબાઈ 50 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર પહોળા, તો આ જે પહોળું છે કેટલું છે 20 સેન્ટીમીટર। હવે આપણને ખબર છે કે લંબ ચોરસ હોય તો તેની સામસામેની બાજુના માપ સરખા થાય, તો આ બાજુની લંબાઈ 50 છે તો સામેની બાજુ પણ 50 થશે, અને આ 20 સેન્ટીમીટર છે તો સામેનું માપ પણ 20 સેન્ટીમીટર થશે। હવે તમને આ આકૃતિ મળી ગઈ, તેના પરથી તમને ટેબલની સીમાનું માપ સરળતાથી શોધી શકશો। તો લખવાનું, ટેબલની સીમાનું માપ બરાબર 50-50 સેન્ટીમીટર છે તો 50 સેન્ટીમીટર વત્તા 50 સેન્ટીમીટર વત્તા આ બે 20-20 સેન્ટીમીટર છે, બાજુમાં લખવાનું, પણ બાજુમાં જગ્યા નથી એટલે હું નીચે લખું છું, વત્તા 20 સેન્ટીમીટર। 50 ને 50 100, 100 ને 20 120, ને 20 140 સેન્ટીમીટર। આખા વાક્યમાં જવાબ આવશે, લંબચોરસ ટેબલની સીમાનું માપ 140 સેન્ટીમીટર થાય। આ રીતે આખા વાક્યમાં જવાબ લખવાનો છે। બીજો, 64 મીટર લાંબા અને 36 મીટર પહોળા લંબચોરસ ખેતરની સીમા માટે 4 હરોળવાળી કાંટાળી તારની વાડ કરવા, કુલ કેટલો તાર જોઈએ। અહીંયા આપણે એક જ વાડ કરવાની હતી, એટલે કે ખાલી સીમાનો માપ જ શોધવાનો હતો, તો ખાલી સરવાળો કર્યો એટલે જવાબ આવી ગયો। હવે આમાં ખાસ ધ્યાન આપજો, લંબચોરસ ખેતર છે તો આપણે ઉપર પ્રમાણે સૌથી પહેલાં લંબચોરસ દોરી દઈએ, હવે 64 મીટર લાંબા એટલે જે લાંબો ભાગ છે તે 64 મીટર થાય, તો ત્યાં લખી દો 64, અને 36 મીટર પહોળા, તો જે નાનો ભાગ છે ત્યાં 36 મીટર લખી દો। લંબચોરસ ખેતરની સીમા માટે, સીમા એટલે કે આ કિનારી માટે 4 હરોળવાળી એક જ લાઇન કરવાની હોય તો આપણે આનો સરવાળો કરીએ તો જવાબ આવી જાય, પણ 4 હરોળવાળી કાંટાળા તારની વાડ કરવા, એટલે કે કાંટાવાળો જે તાર હોય એની વાડ કરવાની છે, પણ એક નહીં, બે નહીં, 3 અને 4, કુલ 4 વખત રાઉન્ડ મારવાનું છે, તો કેટલો તાર જોઈએ તે શોધવાનું છે। તો આપણે સરવાળો કરીએ સૌથી પહેલાં, તો 64 મીટર વત્તા સામેનું 64 મીટર, બંને પહેલાં સરખું લઈ લેવાનું, વત્તા 36 મીટર અને 36 મીટર, હવે આ સરવાળો કરીએ, તો પહેલાં એકમનો સરવાળો કરીએ, તો 4 ને 4 8, 8 ને 6 14, 14 ને 6 20, 0 વધી 2, 6 ને 2 8, 8 ને 6 14, 14 ને 3 17, 17 ને 3 20, તો જવાબ આવે 200 મીટર। પણ ખાસ ધ્યાન રાખવાનું, 200 મીટર જવાબ નહીં આવે, અહીંયા આપણે આ ખાલી 200 મીટર આનું એક જ વખત, જો તાર એક જ વખત કાંટાળા તારની વાડ કરવાની હોય તો 200 મીટર આવે, પણ અહીંયા આપણને કીધું છે કે 4 હરોળવાળી વાડ કરવાની છે, તો આ 200 મીટર જે આવ્યું તે 200 મીટર ગુણ્યા 4 કરવાની, કેમ કે 4 લાઇન કરવાની છે કાંટાળા તારની વાડની, એટલે તો 200 ગુણ્યા 4 કરીએ તો 4 2 8, 800 મીટર જવાબ આવશે। 4 હરોળવાળી કાંટાળા તાળની વાડ કરવા કુલ 800 મીટર તાર જોઈએ,
त्रीजो 50 मीटर चौरस बगीचानी सीमा माटे 3 हरोळवाळी कांटाळा ताड़नी वाळ करवा कुल केटलो तार जोईए। हवे अहींया खास जो के चौरस खेतर चौरस बगीचो छे तो आपणे अहींया गाड़ी पहला चौरस दोरवानो, अत्यार सुधी लंब चौरस करता हता एनी जग्याए हवे चौरस दोरीशुं। पचास मीटर कीधु छे तो दरेक बाजूनो माप 50 मीटर थाय, केम के चौरसनी चारे बाजू सरखी होय। तो हवे एक वक्त वाळ करवी होय तो केटलो तार जोईए, तो 50 एक बाजूनो माप 50 मीटर छे गुणिया कुल चौरसनी चार बाजू होय तो 50 × 4 करवाना, तो 5 × 20 अने 1 0 बाकी एटले 200 मीटर। तो एक ज वाळ करवानी होय तो 200 मीटर तार जोईए, पण अहींया केटली हरोळवाळी कीधी छे 3 हरोळवाळी, तो 200 મીટર × 3 હરોળ કીધી છે તો 3 કરવાના, તો 200 × 3 = 42 અને 2 0 = 600 મીટર જવાબ લખવાનો। 3 હરોળવાળી હરોળ એટલે કે લાઈન, 3 હરોળવાળી કાંટાળા તાળની વાડ કરવા કુલ 600 મીટર તાર જોઈએ। ચોથું, બેલાએ 20 મીટર દોરી એટલે કે લેસનો રોલ ખરીદ્યો, તેણે તેમાંથી 1 મીટર 5 સેન્ટીમીટર લંબાઈ અને 75 સેન્ટીમીટર પહોળાઈવાળા 5 લંબચોરસ ટેબલ ક્લોથ તૈયાર કર્યા, હવે તેની પાસે કેટલી દોરી બાકી રહી હશે? 20 મીટર દોરીનો રોલ ખરીદ્યો એટલે કે જે લેસ હોય તેનો આખો રોલ આવે તે આખો રોલ એણે લીધો છે, હવે લંબચોરસ 5 ટેબલ ક્લોથ તૈયાર કર્યા, તો અહીંયા સૌથી પહેલાં આપણે લંબચોરસ એક દોરી દઈએ। હવે 1 મીટર 5 સેન્ટીમીટર તો 1.05 એ રીતે લખાય, 1.05 1.5 લખો તો 1.50 થઈ જાય, એટલે જ્યારે 1 મીટરને 5 સેન્ટીમીટર કહે તો 1.05 લખાય, અને 75 સેન્ટીમીટર પહોળાઈ તો આ બે બાજુનું માપ થશે 75 સેન્ટીમીટર। તો હવે સૌથી પહેલાં આપણે તેની કિનારીનું માપ શોધવું પડે, પણ ડાયરેક્ટ આપણે સરવાળો નહીં કરી શકીએ, અહીંયા આગળ મીટર અને સેન્ટીમીટર આપ્યું છે અને જે પહોળાઈ છે તે એકલી સેન્ટીમીટરમાં આપી છે, તો મીટર અને સેન્ટીમીટરના બે ભાગ પાડવા પડશે। મીટર સેન્ટીમીટર, મીટરમાં કેટલા છે 1 મીટર, સેન્ટીમીટરમાં 0.5, ફરીથી આ સામેની બાજુ લઈ લેવાની, તો +1 = 0.5 વત્તા હવે 2 સેન્ટીમીટર તો 75 સેન્ટીમીટર અને 75 સેન્ટીમીટર, મીટરમાં 0, 5 × 5 = 10 × 5 = 15 × 5 = 20 + 2 + 7 = 14 + 2 = 16 + 6 = 1 + 2 = 3 3 મીટર અને 60 સેન્ટીમીટર એક ટેબલનું કે ટેબલ ક્લોથ તૈયાર કરવું હોય તો 3 મીટર અને 60 સેન્ટીમીટર લેસ જોઈએ। ટેબલ ક્લોથ એટલે કે જે ટેબલની ઉપર જે આપણે કપડું મૂકીએ છીએ તેને કહેવાય ટેબલ ક્લોથ, કે એને કવર પણ કહેવાય, તો એક વખત માટે 3 મીટર અને 60 સેન્ટીમીટર જોઈએ, હવે 5 ટેબલ ક્લોથ તૈયાર કરે છે, તો 3.60 × 5 ટેબલ ક્લોથ છે તો 5 કરવાના, 5 × 0 = 0, 5 × 6 = 300 + 3 અહીં દશાંશ ચિહ્ન મૂક્યું છે, મીટર અને સેન્ટીમીટરને અલગ કરવા આપણે વચ્ચે જે પોઈન્ટ મૂક્યો છે તેને દશાંશ ચિહ્ન કહેવાય, 5 × 4 = 15, 15 × 3 = 18 તો કુલ 18 મીટર કાપડ, 18 મીટર લેસ જોઈએ, પણ એને કેટલા મીટર લેસ ખરીદી છે 20 મીટર। તો આપણને સવાલ પૂછે છે હવે તેની પાસે કેટલી દોરી બાકી રહી હશે, કેટલી બાકી રહી તે શોધવા માટે બાદબાકી કરવાની
तो 20 मीटर हती, तेमाथी 18 मीटर वपराय, शून्य माथी 8 नहीं जाए तो 10 लईशु, 10 माथी 8 जाए तो 2, 1 माथी 1 जाए तो 0, 2 मीटर। तो शू आवशे, बेला पासे 2 मीटर दोरी बाकी रही हशे। આ રીતે સૌથી પહેલા મીટર સેન્ટીમીટરનો સરવાળો કરવાનો, પછી 5 લંબચોરસ ટેબલ ક્લોથ બનાવે છે તો જેટલું જવાબ આવ્યો એટલા ગુણ્યા 5 કરવાના, અને કેટલી દોરી બાકી રહી, બાકી રહી શોધવા માટે જેટલી ખરીદેલી તેમાંથી જેટલી વપરાય તે બાદ કરવાની, એટલે કેટલી દોરી બાકી રહી તે મળશે। ચાલો ગૃહ કાર્ય કરીએ। નીચેના ખેતરોની સીમાનું માપ શોધો અને લખો। સીમાનું માપ એટલે મેં તમને કીધું તે પ્રમાણે કે આ જે કિનારીનું માપ આપ્યું છે તેનો સરવાળો કરવાનો। 10 મીટર વત્તા 10 મીટર વત્તા 7 મીટર વત્તા 2 મીટર વત્તા 4 મીટર વત્તા 2 મીટર અને 8 મીટર, તો બધાનો સરવાળો કરવાનો અને જે જવાબ આવે તે નીચેની ખાલી જગ્યામાં લખવાનો। તે જ પ્રમાણે આખું પેજ છે, આ પેજ પર 4 છે ખેતર અને સામેના પેજ ઉપર બીજા છે, તો કુલ 9 આપેલા છે, તો એ બધાનો તમારે સરવાળો કરીને નીચે જે ખાલી જગ્યા આપેલી છે તેમાં તેનો જવાબ લખવાનો છે। ત્યાર પછી સવાલ છે, કયા ખેતરની સીમાનું માપ સૌથી વધારે છે? તો આ તમે જે સરવાળો કરો એ બધા 1 થી 9 ખેતર જોવાના, એમાં સૌથી વધારે માપ કયા ખેતરનું છે તે જોવાનું। તો જો આ તમને જોઈને ખ્યાલ આવે છે કે આ ખેતરનું માપ સૌથી વધારે છે, તો પહેલી ખાલી જગ્યામાં લખવાનો નંબર 4 અને કેટલું, તો આનો જે સરવાળો આવે જે જવાબ તમે અહીંયા લખો તે જવાબ લખવાનો કેટલામાં। કયા ખેતરની સીમાનું માપ સૌથી ઓછું છે? તો આમાંથી જે સરવાળો કરો ને સૌથી ઓછું જે નંબર નહીં આવે, ધારો કે 5 નંબર આવે કે 6 નંબર આવે, તે નંબર અહીંયા લખવાનો ને કેટલું, તો તે નાના ખેતર જે સૌથી ઓછી સીમા છે તેનું માપ કેટલું છે તે અહીંયા લખવાનું છે। પ્રશ્ન 1 તમારે હોમવર્કમાં કરવાનો છે। પ્રશ્ન 2, નીચે આપેલી આકૃતિઓનું સીમાનું માપ શોધો અને પ્રશ્નોના જવાબ લખો। આકૃતિ A, B અને C આપી છે, તો આકૃતિ A ની સીમાનું માપ, જ્યારે સીમાનું માપ કે તો આ જેટલા ખાનામાં લીટી આવે છે તેટલી લીટી ગણી અને લખવાનું, જેટલા જેટલા ખાનામાં જાય તે ગણીને લખવાનું। તો આપણે અહીંથી શરૂઆત કરીએ પહેલાં ખાનેથી, તો આ 1, પછી બીજું ખાનું બદલાય એટલે બીજું ગણવાનું, ત્રીજું ખાનું એટલે ત્રીજું, ચોથું ખાનું એટલે 4, પાંચમું ખાનું 5, છઠ્ઠું ખાનું 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ને 22, તો અહીંયા આવશે 22 સેન્ટીમીટર। તે જ પ્રમાણે બીની સીમાનું માપ પહેલેથી ચાલુ કરવાનું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ને 25, તો બીજામાં લખો 25 સેન્ટીમીટર। હવે સીની સીમાનું માપ, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, તો 23 સેન્ટીમીટર। જ્યારે આપણને સીમાનું માપવું છે તો તેની કિનારી ગણીને લખી નાખવાની, પણ હવે છે આકૃતિ એ માં પૂરેપૂરા ચોરસ કેટલા છે, તેમાં પૂરેપૂરા ચોરસ છે એ જ ગણવાના છે, આખા જે ચોરસ હોય તે। તો ગણતરી કરવામાં ભૂલ ના પડે એટલે આ રીતે નંબર લખી દેવાના, 1, 2 આ અડધો છે એટલે નહીં ચાલે, આ પણ બાકી છે, 3, 4, 5 આખા જ ગણવાના છે, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, તો જવાબ આવશે 17, બાકીના બધા છે એમાં થોડાક ચોરસ કપાઈ ગયા છે। આકૃતિ બીમાં પૂરેપૂરા ચોરસ કેટલા છે? તો આખા ચોરસ ગણવાના છે, 1, 2, 3, 4, 5,
आमां थोड़ुं कपाई गयुं छे पण सहज ज छे तो गणतरी करी लईए। 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 26, 27, 28, 29, ત્રીસમાં વધારે જગ્યા ખાલી છે એટલે 29 જ આવશે। સીમાં પૂરેપૂરા ચોરસ કેટલા છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19। અહીંયા આગળ થોડુંક બાકી રહી છે એટલે આમાં આવશે 19। કઈ આકૃતિમાં સૌથી વધુ ચોરસ છે તો આપણને ઉપર ગણતરી કરવાની જરૂર નથી, આમાંથી જ ખબર પડી જાય સૌથી વધારે ચોરસ એમાં છે તો આકૃતિ બીમાં 29 છે, તો 29 ના લખાઈ લખવાનું આકૃતિ બી। કઈ આકૃતિમાં સૌથી ઓછા ચોરસ છે તો 17, 29 અને 19 એમાં 17 સૌથી ઓછા છે તો લખાશે આકૃતિ એ। પ્રશ્ન 3, નીચેના આલેખ પત્રમાં આકૃતિ એ બી સી ડીમાં કેટલા ચોરસ સમાયેલા છે? આકૃતિ એ બી સી ડીની સીમાનું માપ જણાવો। એ બી સી અને ડી, હવે સૌથી પહેલાં ચોરસની સંખ્યા ગણવાની છે તો મેં તમને કીધેલું એ પ્રમાણે કે આ નાના નાના ચાર ચોરસ છે ભેગા થઈને એક મોટું ચોરસ બનાવે એટલે જે ઘાટી લીટી છે તે આપણે ગણતરી કરવાની, તો આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો ચોરસની સંખ્યામાં લખી દો 8। હવે સીમાનું માપ, સીમા એટલે કે કિનારી ગણવાની, આ 1 પછી અહીંયા આગળ 1 ઘાટી લીટી પહેલાં, આ બીજું, આ ઘાટી લીટી પહેલાં ત્રીજું, ઘાટી લીટી પહેલાં 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 તો અને સીમાનું માપ થાય 18 સેન્ટીમીટર। આ સેન્ટીમીટર કે મીટર સેના પરથી લખાય, અહીંયા તમને કીધું છે કે 1 સેન્ટીમીટરનો ચોરસ છે એટલે 18 આવ્યું, તો સીમાનું માપ હોય ત્યાં તમારે સેન્ટીમીટર લખવા પડે, સંખ્યા હોય તો ખાલી તમારે 8 જ લખવાનું, પણ જ્યાં સીમાનું માપ કે ત્યાં મીટર કે સેન્ટીમીટર લખવા પડે।